આજના લેક્ચરમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. વિષય ગણિત ધોરણ 6 જેમાં સ્વાધ્યાય 3.4 જોવાનું છે, એમાં દાખલા નંબર 6 પ્રશ્ન નંબર 6 જોવાનો છે. જે રકમ આપેલી છે રકમને આધારે આપણે દાખલો ગણવાનો છે. આ જે રકમ છે શાબ્દિક રકમ કહેવાય. કેવી કહેવાય? શાબ્દિક, એટલે કે શબ્દોમાંથી આપણે એનો અર્થ સમજવાનો અને એનો આપણે જવાબ લખવાનો છે. તો અહીંયા શું આપેલું છે? એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે. તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? એટલે કે આ એક સંખ્યા કઈ છે આપણને ખબર નથી. કઈ છે આપણને ખબર નથી. ઈ ગમે ઈ સંખ્યા હોય 5 અને 12 વડે વિભાજ્ય છે, બરોબર? એવું આપણે રકમ આપી દીધું. તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય? એટલે કે 5 અને 12 વડે આ સંખ્યા વિભાજ્ય છે, એના સિવાય બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો આપણે અહીંયા લખી નાખી. સૌથી પહેલા આ આપણે આપ્યું છે કે આપેલી સંખ્યાને 5 અને 12 વડે વિભાજ્ય છે, બરોબર છે? ત્યારબાદ શું કીધું કે આ બે સિવાય બીજી કઈ સંખ્યા છે? તો 5 અને 12 એ સહ અવિભાજ્ય સંખ્યા હોય. તો આપણે ચેક કરી લઈએ, તો એની માટે અવયવ ગોતો આપણે 5 અને 12 ના. તો તેથી 5 ના અવયવ શું પડે? તો કે 5 એ અવિભાજ્ય અવયવ, અવિભાજ્ય સંખ્યા છે, તેથી એના અવયવ શું પડશે? 1 અને 5. 12 ના અવયવ શું પડશે? તો કે 12 બે ના ઘડિયામાં આવે તો કે 2 6 12, 3 ના ઘડિયામાં આવે તો કે 3 6 12. આ આપણને 12 ના અવયવ બધા મળી ગયા, બરોબર છે? તો 12 ના અવયવ શું મળ્યા? 1 2 3 4 6 અને 12. ક્રમિકમાં આંકડાઓ લખવાના, બરોબર છે? 1 2 3 4 6 અને 12. તો અહીં તમે જોઈ શકો છો કે આ એક જ સામાન્ય નીકળે છે, બીજા એક પણ અવયવ સામાન્ય નીકળતા નથી. તેથી આપણે કહી શકીએ કે 5 અને 12 ઈ સહ અવિભાજ્ય અવયવ છે. તેથી બીજી કઈ સંખ્યા મળશે? તો કે આ એક નોંધ કરવા જેવી બાબત છે કે સહ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો આપેલી જે સંખ્યા છે ઈ એના વડે નિશેષ ભાગી શકાતી હોય. તો ઈ કઈ સંખ્યા છે? તેથી હા, 12 × 5, 12 × 5 કેટલા થશે? 60. તો આપણે કહી શકીએ કે આપેલી સંખ્યા જે છે, આપેલી સંખ્યા બીજી કઈ સંખ્યા આપણને મળી? 60. આપેલી સંખ્યા જે છે એ 60 વડે પણ નિશેષ ભાગી શકાય, બરોબર? તો આમાંથી આપણે નોંધ લેવા જેવી બાબત શું હતી કે બે આપણને આ બંને સંખ્યાઓ કેવી છે? સહ અવિભાજ્ય સંખ્યા મળી. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી નોંધ લેવાની છે કે બંને સંખ્યાઓ સહ અવિભાજ્ય, એનો આપણે શું કર્યો? ગુણાકાર કરેલો. કેટલા મળ્યા છે? 60 મળ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપેલી જે સંખ્યા છે એ 60 વડે આપણે ભાગી શકીએ, બરોબર? હવે દાખલા નંબર 7, જેની રકમ એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? દાખલા નંબર 7, આગળનો દાખલો જે છે દાખલા નંબર 6, એની રકમ પણ શાબ્દિક હતી અને આ રકમ પણ શાબ્દિક રકમ છે. શાબ્દિક રકમ એટલે શું? તો કે શબ્દો દ્વારા આપણને સમજાવતું હોય. અહીંયા શબ્દોમાં આપણને આપેલું છે અને આપણે એની અંદર ગાણિતિક ભાષાની અંદર અને શાબ્દિક ભાષાની અંદર આપણે જવાબ લખવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, રકમ સમજીએ કે એક સંખ્યા કઈ સંખ્યા છે આપણને ખબર નથી. આ એક સંખ્યા છે એ 12 વડે વિભાજ્ય છે. આગલા દાખલામાં આપણને બે આંકડા આવ્યા હતા, 5 અને 12. આ જે છે 12, એક જ આંકડો, એક જ સંખ્યા આપેલી છે. એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે એ આપણે કહી દીધું છે કે 12 વડે વિભાજ્ય છે. તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે એ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે જેવું કહી દીધું. તેથી લખી નાખીએ કે આપેલ સંખ્યા 12 વડે વિભાજ્ય છે. તો
तो विद्यार्थी मित्रों आपणे अवयव नामनो टॉपिक शीखी गया के अवयव में आपणे जोयु के जे संख्या ने आपणे अवयव पाड़ीए बराबर छे ई संख्या कोई पण संख्या ने भागती होय भागाकार करी शकती होय तो एना बधा ज अवयवो आपेली संख्या ने भागी शकीए छे। तो अहींया 12 ना अवयव आपणे पाड़ीए तो एनो मीनिंग एवो थयो के 12 ना बधा ज अवयवो एक संख्या એટલે કે આપેલી જે સંખ્યા છે આપણી એને ભાગી શકતા હોય બરોબર। તો આપણે અહીંયા હવે તેથી 12 ના બધા જ અવયવો આપેલ સંખ્યાને નિશેષ भागी शकाय बराबर। त्यारबाद छे 12 ना अवयव आपणे જોઈવાના તેથી 12 ના અવયવ શું છે તો કેના ઘડિયામાં 12 આવે છે ઈ જોઈ લેવાનું છે કે 12 એકા 12 આ પહેલું થઈ ગયું બરાબર। ત્યાર પછી 2 ના ઘડિયામાં જોઈએ તો 2 6 12 3 ના ઘડિયામાં જોઈએ તો 3 6 12 5 ના ઘડિયામાં નું આવે 6 ના ઘડિયામાં આવે તો 6 2 12 થઈ ગયું 7 ના ઘડિયામાં નહીં આવે 8 ના ઘડિયામાં પણ નહીં આવે 9 માં નહીં આવે 10 માં નહીં આવે 11 હવે ડાયરેક્ટ કેમ આવશે 12 માં 12 એકા 12 તો આ બધા જે અવયવો મળ્યા એ ક્રમમાં લખી નાખવાના તો લખી નાખીએ 1 2 3 4 6 અને 12 3 4 6 અને 12 આ બધા જ અવયવો આપણે લખીને બરાબર છે 12 માં અવયવ શું મળ્યા આપણે 1 2 3 4 6 અને 12 આપેલી સંખ્યા એટલે કે આ જે સંખ્યા છે આ બધા જ અવયવો વડે આપણે એને ભાગી શકશું। તો આપણે શું કીધું છે બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે તો આપણે કહી શકીએ કે આપેલી સંખ્યા 1 2 3 4 અને 6 વડે અને 6 વડે વિભાજ્ય હોય। ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો કોઈ સંખ્યા લઈ લઈએ કે 60 બરાબર છે 60 છે તમે જોઈ શકો છો 60 છે એટલે 12 વડે ભાગી તો કેટલા આવશે 12 5 60 ભાગી છે કા 60 ને તમે 6 વડે ભાગો 60 ને 6 વડે ભાગો તો કેટલા આવશે 6 × 60 એટલે એનો જવાબ કેટલો આવશે 10 એને પણ આપણે નિશેષ ભાગી શક્યા બરોબર છે 4 વડે ભાગીએ 60 ને તમે 4 વડે ભાગો છો તો 15 ચોક 60 થઈ જાય બરોબર છે ભાગાકાર કરીશું તેનો જવાબ કેટલો આવશે 15 3 વડે ભાગીએ 60 ને 3 વડે તમે ભાગો તો કેટલો જવાબ આવશે 20 20 તરીકે કેટલા થઈ જાય 60 બરોબર છે ત્યાર પછી 60 ને તમે 2 વડે ભાગો તો કેટલો જવાબ આવે 30 બરોબર છે અને 60 ને 1 વડે ભાગો તો કેટલો જવાબ આવશે 60 તો અહીં તમે જોઈ શકો છો કે 12 પોતે ભાગે છે 6 4 3 અને 2 અને છેલ્લે તો બધા જ અવયવો 1 2 3 4 6 અને 12 બધા જ અવયવો જે છે એ 60 ને ભાગ્યા કેમ કે 60 ધારી આપણે કોઈ 60 છે આપણી ધારેલી કરી સંખ્યા છે બરોબર છે 60 ને 12 વડે આપણે નિશેષ ભાગી શકીએ તો એના બધા દ્રવ્યો છે એ 60 ને નિશેષ ભાગી શકે છે। થેન્ક યુ।